બાવ તાલુકાના સરલા ગામે પીવાના પાણીની હૈયાહોળી નર્મદા તંત્ર કુંભકરણની નિંદરથી ક્યારે જાગશે આમ તો પીવાના પાણીની સમસ્યા ઉનાળામાં સર્જાય છે પરંતુ સરલા ગામે ભર ચોમાસે પીવાના પાણીની હૈયાહોળી સર્જાઈ પાણી અઠવાડિયામાં માંડ એકવાર પાણી આવે છે તો પણ ઓછા ઓછાફ્રોશથી આવે છે પાણી આવતું ન હોવાથી લોકો લાઈનમાં રહેવા મજબૂર થઈ ટોળા વરે છે અને કોરોના વાયરસને આમંત્રણ આપવા મજબૂર થયા છે એના માટે તંત્ર જવાબદાર છે તેમ લોકો જણાવે છે પાણી આપવાનો ટાઈમ ચોક્કસ ના હોવાથી લોકો આખો દિવસ પાણીની રાહમાં બેસી રહે છે કામ ધંધો કરી શકતા નથી આવા કોરોનાની મહામારીમાં એક તો રોજગાર મળતો નથી અને પાણીની લાઈનમાં ઊભા રહીને રોજગારી પણ ગુમાવવાનો વારો આવે છે નાના છોકરા અને અત્યાર નિસાર જવાના સમયમાં પાણીની લાઇનમાં ઊભા રહેવું પડે છે અને ભણી શકતા નથી પાણીના કારણે મોટાનો રોજગાર બગડે છે અને ભૂલકાઓના ભણતર બગડે છે પાણી આપવાનો કંઈ નક્કી ટાઈમ નથી અત્યારે નવરાત્રિમાં સમયમાં ગરબા ગાવાના બદલે સરલા ગામની મહિલાઓ પાણીની લાઇનમાં ઉભા રહીને ગરબા ગાય છે લોકોના મોઢે ચર્ચાઈ રહ્યું છે કે જે સરલા ગામમાં પાણી આવે છે તેમાંથી બીજે પાણી આપવામાં આવી રહ્યું છે રાત્રિના સમયમાં પાણી આવવાથી ઘરકંકાજ જોવા મળી રહ્યું છે નર્મદા તંત્ર નિંદરમાંથી જાગે અને સલ્લા ગામમાં પાણી આપે આવી પરિસ્થિતિમાં રહેશે તો સલ્લા ગામની મહિલા બાવરા મામલતદાર કચેરી માટલા ફોડીને ઉપવાસ ઉપર ઉતરશે અને માટલાફોડ કાર્યક્રમ કરશે સોહિલ ગોહિલ જેડેસ ટીવી બાવળા